હૃદય સમાન હમીરસર તળાવમાં અનિચ્છનીય વનસ્પતિ ઉગી નીકળી છે। ફાયર બ્રિગેડ અને સેનિટેશન શાખાએ કામગીરી શરૂ કરી। ભુજના હૃદય સમાન હમીરસર તળાવમાં અનિચ્છનીય વનસ્પતિ ઉગી નીકળે છે, જેને ઉખેડી ફેંકવા ભુજ નગરપાલિકાની ઊંઘ ઉડે પહેલા મૂળિયા ખૂબ ઊંડા ઉતરી ગયા છે અને વેલ જેવી વનસ્પતિ આખા તળાવમાં ફેલાઈ ગઈ છે। જો કે ફાયર બ્રિગેડ અને સેનિટેશન શાખાની ટીમે બુધવારે સવારે કામગીરી શરૂ કરી હતી અને સાંજે 4 વાગ્યા સુધીમાં 200 કિલોગ્રામ જેટલી વનસ્પતિ ઉખેડી ફેંકી પણ દીધી હતી। હમીરસર તળાવમાં ગત ચોમાસા બાદ પ્રાયોગિક ધોરણે નર્મદાના પાણી ઠાલવવાની કામગીરી થઈ હતી, જે બાદ અચાનક તળાવના પાણીમાં ઠેર ઠેર લીલ જોવા મળી હતી। એટલું જ નહીં પણ તળાવના પાણીએ પણ રંગ બદલી લીધું હતું। જે સમસ્યા સમજાય અને ઉકેલાય એ પહેલા તો તળાવની અંદર વેલ જેવી અનિચ્છનીય વનસ્પતિ ઉગી નીકળી હતી, જે બાબત તંત્રના ધ્યાનમાં તો નહોતી આવી પણ જાગૃત નાગરિકોના ધ્યાનમાં આવી હતી, જે બાદ મંગળવારે બિન સરકારી સંસ્થાઓએ તળાવમાં માછલીઓ નાખી હતી જેથી માછલીઓ વનસ્પતિ ખાઈ જાય। બીજી બાજુ બુધવારે મુખ્ય અધિકારી નીતિન બોડાતે સેનિટેશન શાખા અને ફાયર બ્રિગેડના વડા અનિલ મારુને તળાવમાંથી અનિચ્છનીય વનસ્પતિ ઉખેડી ફેંકવા આદેશ કર્યો છે, જેને પગલે બોટ અને જાળી લઈને 5 થી 7 કર્મચારીઓ સવારથી સાંજ સુધી 200 કિલોગ્રામ વનસ્પતિ ઉખેડી લીધી હોવાના અહેવાલ છે। હમીરસર તળાવમાં જે માછલી નાખવામાં આવી છે, જે હેરિટ કોમ્યુનિકેશન કરીને ECT સંસ્થા છે એમના દ્વારા નાખવામાં આવી છે અને અંદાજે 10,000 જેવી માછલીઓ અમને નાખવામાં આવી છે, જેથી પાણી ને બધું ચોખ્ખું રહે અને લીલ બીલનો પ્રશ્ન પણ ઓછો થાય એ માટેનો એમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। રોહુ અને 2-3 નામ છે, એક્ઝેક્ટ નામ યાદ નથી, પણ આ પહેલાં પણ નાખવામાં આવી હતી 6 મહિના પહેલાં અને અત્યારે ફરી પણ એમના અત્યારે ફીસ નાખવામાં આવી છે। હમીરસર તળાવમાં એકચ્યુઅલી લીલ નથી પણ એક પ્રકારનું ઘાસ જેવું છે, એ ઘાસનું પ્રમાણ સૌ પ્રથમવાર દેખાયું છે, એટલે એ થોડા એક્સપર્ટ જે હતા ફિશરીઝના અને જે બોટનીના આવા જાણકાર માણસ હતા એમની પાસે બતાવી અને આને મેન્યુઅલી કાઢવાની કામગીરી નગરપાલિકા અત્યારે એક બોટની મદદથી કરી છે અને એમાં જે જંગલી ઘાસ જેવું છે એ બધું બહાર કાઢીને એનો નિકાલ કરવામાં આવ્યો।